નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મેગાસ વિદ્યાલયની YouTube ચેનલમાં ધોરણ 12 ના અંગ્રેજીના વિષય શિક્ષક તરીકે ધર્મેશ રાઠોડ હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો જે લેક્ચર છે તે ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક આધારિત આપણો લેક્ચર રહેશે. આજે આપણે ટેક્સ્ટબુકમાંથી યુનિટ નંબર 1 જોવાના છીએ. તો અહીંયા આપણે વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 પેજ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ધોરણ 11 માંની જેમ ધોરણ 12 માં પણ એક યુનિટની અંદર બે રીડ આવશે, જેમાં રીડ 1 આપણે અત્યારે જોશું. યુનિટ 1 એનું રીડ 1 જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ રીડ 1 નું ટાઇટલ કેમ શકો, યુ તમે, ઇન્સ્ટોલ સ્થાપિત કરવું અથવા ગોઠવવું, લો પ્રેમને, શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો, પ્રેમને ગોઠવી શકો, આવું ટાઇટલ આપણને રીડ 1 નું આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ જોવાના છીએ. યુનિટ નંબર 1 નું રીડ 1 પાઠ શરૂ કરતા પહેલા આપણે પાઠનું ઇન્ટ્રોડક્શન, પાઠનો પરિચય મેળવીએ. પાઠનું ટાઇટલ છે શું તમે પ્રેમ ગોઠવી શકો, સ્થાપિત કરી શકો. પાઠ આપણો સંવાદ આધારિત, ડાયલોગ આધારિત આપણો પાઠ છે, જેમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે કે ગ્રાહક, આ બંને વચ્ચેનો સંવાદ, આ બંને વચ્ચેની વાતચીત પાઠની અંદર રજૂ કરવામાં આવી છે. એક ગ્રાહક જેને હૃદયમાં પ્રેમને કેવી રીતે સ્થાપિત કરવો એની ખબર નથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ ખરેખર ભવિષ્યની આવનારી પરિસ્થિતિનું સૂચન કરે છે. ભવિષ્યમાં ખરેખર એક સમય એવો આવશે કે માણસના હૃદયમાં પ્રેમ નામની વસ્તુ હશે જ નહીં, અને એ સમય આવવાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે. તમે જુઓ છો અત્યારે એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે પ્રેમ નથી, બેનને બેન પ્રત્યે પ્રેમ નથી, સંતાનોને એના માતા પિતા પ્રત્યે પ્રેમ નથી, અને આ બધાની સાબિતી તમે ન્યૂઝ પેપર કે ન્યૂઝ ચેનલોમાં જોઈ શકો છો. બાળકના હાથે માતા પિતાની હત્યા થઈ, નાના કે મોટા ભાઈના હાથે એના બીજા નાના કે મોટા ભાઈની હત્યા થઈ, આ વસ્તુ આપણને શું દર્શાવે છે કે એક બીજા પ્રત્યેનો પ્રેમ માણસમાં આજે ઘટતો જાય છે. તો અહીંયા એવી જ રીતે ગ્રાહકને એના હૃદયની અંદર પ્રેમને સ્થાપિત કરવો છે, પ્રેમને એના હૃદયમાં જગ્યા આપવી છે, પણ કેવી રીતે આપી શકાય એ ખબર નથી. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિને ફોન કરીને પૂછે છે. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને સમજાવે છે કે હૃદયની અંદર પ્રેમ જે છે એ ક્યારે સ્થાપિત થઈ શકે, હૃદયમાં પ્રેમ જે છે એ ક્યારે ગોઠવાઈ શકે. તો આ પાઠની પ્રસ્તાવના હતી. હવે આપણે શબ્દસહ ભાષાંતર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતર આપણે શરૂ કરીએ એની પહેલા એક અગત્યની સૂચના. જે વિદ્યાર્થીઓની પાસે ટેક્સ્ટબુક છે એ વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક લઈ અને આ વિડીયો જોજો. જેમની પાસે ટેક્સ્ટબુક નથી એમને શાળા તરફથી આપવામાં આવેલી પીડીએફ, એમાં યુનિટ નંબર 1 એનું રીડ 1 સામે રાખી અને ત્યારબાદ તમે આ વિડીયો જોશો તો તમને સમજવામાં સરળતા રહેશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે શરૂ કરીએ છીએ યુનિટ નંબર 1 એનું રીડ 1 જે પેજ નંબર 1 ઉપર આપેલું છે. કસ્ટમર સર્વિસ રેપ, રેપ એ શોર્ટ ફોર્મ છે, એનો આખો સ્પેલિંગ થશે રિપ્રેઝન્ટેટિવ. ગ્રાહક સેવા પ્રતિનિધિ સેઈઝ કહે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, કેન શકો, યુ તમે, ઇન્સ્ટોલ સ્થાપિત કરવો ગોઠવવો, લવ પ્રેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો, પ્રેમને ગોઠવી શકો. કસ્ટમર સેઈઝ આઈ કેન ડુ ધેટ, કસ્ટમર ગ્રાહક સેઈઝ કહે છે
आई कैन हूं सकू डू दैट ते करी सकू हूं ते करी सकू मतलब हूं प्रेम ने गोठवी सकू स्थापित करी सकू आई एम नॉट वेरी टेक्निकल आई एम नॉट हूं नहीं वेरी खूब जो टेक्निकल तकनीकी बाबत में जानकार टेक्नोलॉजी नो जानकार हूं टेक्नोलॉजी नो जानकार नहीं बट आई थिंक आई एम रेडी टू इंस्टॉल नाउ बट परंतु आई थिंक हूं विचारू छु आई एम रेडी हूं तैयार छु टू इंस्टॉल गोठवा स्थापित करवा ना पड़े અત્યારે પણ હું વિચારું છું કે અત્યારે હું પ્રેમને સ્થાપિત કરવા માટે પ્રેમને ગોઠવવા માટે તૈયાર છું વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ વોટ શું ડુ આનું ગુજરાતી નહીં થાય કેમ કે આ સહાયકારક ક્રિયા પછી સાદા વર્તમાન કાળ આઈ મારે ડુ કરવું ફર્સ્ટ સૌપ્રથમ મારે સૌપ્રથમ શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ ધ ફર્સ્ટ સ્ટેપ સૌપ્રથમ પગલું કે સૌપ્રથમ સ્ટેપ ઇઝ છે ટુ ઓપન ખોલવું યોર હાર્ટ તમારા હૃદય સૌપ્રથમ પગલું છે સૌપ્રથમ પગથિયું છે તમારા હૃદયને બોલ કેમ કે પ્રેમ છે એ હંમેશા હૃદયની અંદર હોય એટલે પહેલા હૃદયને બોલ Have you located your heart, ma'am? Have you? શું તમે located શોધી કાઢ્યું? Located એટલે શોધી કાઢ્યું. Your heart, તમારું હૃદય. Ma'am એટલે કે મેડમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે તમારા હૃદયને શોધી કાઢ્યું મેડમ? એટલે અહીંયા આ વાક્યમાં ખાસ આપણે એક બે બાબતો સમજવાની રહેશે. સૌપ્રથમ વસ્તુ તો ઈ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ ગ્રાહકને પૂછે છે કે તમે તમારું હૃદય શોધી કાઢ્યું એનો મતલબ શું કે ગ્રાહકને એના હૃદયની પણ માહિતી નથી કે હૃદય ક્યાં છે કવિ સમાન કદાચ એવું સમજ આવે કે માણસને એનું હૃદય બરાબર એના વિશે ખ્યાલ ન આવે કેમ કે માણસની અંદર એટલી બધી નેગેટિવ બાબતો ભરાઈ ગયેલી હોય કે એના હૃદયની અંદર કોઈ પોઝિટિવ બાબતો હોય નહીં તો હૃદયના સ્થાન શોધી કાઢવા માટે પૂછે છે બીજી વસ્તુ કે આ વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ બોલે છે અને લાસ્ટમાં એને મેમ શબ્દનો પ્રયોગ કર્યો તો એ ગ્રાહક સેવા પ્રતિનિધિ મેમ કોને કહેતું હોય તો કે ગ્રાહકને એટલે એનો મતલબ શું થાય કે ગ્રાહક જે છે એ એક લેડી છે એક સ્ત્રી છે આ ચોપડ એના માટે કરવાની કેમ કે 2019 માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ પૂછાયેલો હતો બોર્ડ ની પરીક્ષામાં એમાં આ જ પાઠમાંથી પેરેગ્રાફ લીધેલો હતો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આપણને ખબર છે કે બોલનાર અને સાંભળનાર મુજબ આપણે સર્વનામનો પ્રયોગ કરવાનો છે તો હવે ફરી પાછો માનો કે કદાચ 2021 માં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ જો આમાંથી પૂછાય તો કસ્ટમર માટે તમને ખ્યાલ આવશે કે આપણે સર્વનામ શીનો પ્રયોગ કરવાનો છે ખાસ યાદ રાખજો કસ્ટમર માટે હીનો પ્રયોગ કરશો નહીં પણ હા માની લ્યો કે કદાચ તમને કસ્ટમર અને શોપકીપર એવી રીતના કોઈ ડાયલોગ પૂછાય છે કે જે ટેક્સ્ટબુકના પાઠને આધારે નથી તો તમે કસ્ટમર માટે હી કે શી કોઈ પણ શબ્દનો પ્રયોગ કરી શકો પરંતુ આ પાઠને આધારે પેરેગ્રાફ પૂછાય છે તો કસ્ટમરમાં આપણે શી સર્વનામને ધ્યાનમાં લઈશું બરાબર ચલો આગળ વધી કસ્ટમર સેઝ યસ આઈ હેવ કસ્ટમર ગ્રાહકે સેઝ કહ્યું યસ હા આઈ હેવ મે શોધી કાઢ્યું આઈ હેવ એટલે મે શોધી કાઢ્યું બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ બટ પરંતુ ધેર આર છે સેવરલ કેટલા પ્રોગ્રામ્સ પ્રોગ્રામ રનિંગ ચાલુ રાઈટ નાઉ અત્યારે પરંતુ અત્યારે તેમાં કેટલા પ્રોગ્રામો ચાલુ છે એટલે કે હૃદયમાં કેટલા પ્રોગ્રામો ચાલુ છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ ઇઝ ઇટ શું તે રહેશે ઓકે બરાબર ટુ ઇન્સ્ટોલ સ્થાપિત કરવા ગોઠવવા
vai, jare dheya agni tevo chalu hoy, tevo chalu hoy matlab program chalu hoy, su program chalu hoy tyare love ne install karo, prem ne sthapit karo e yogya ganashe, yogya reshe. Customer service representative says grahak seva pratinidhi kahe chhe, what programs are running when, what programs kaya karyakram ya what ne kaya desu kaya karyakram are running chalu chhe mem etle ke madam phridi pachu grahak seva pratinidhi mem shabd no prayog karyo etle have to ekdam clear thi jay ke customer ma ready chhe. Grahak seva pratinidhi e puchu kaya program chalu chhe, kem ke last ma grahak e kidu ke mara hriday ni andar ketla program chalu chhe. Customer service representative ne puche chhe kaya program chalu chhe. Customer says let me see, customer says grahak kahe let chalo me mane see joi leva do, chalo mane joi leva do. Grahak ne etli khabar chhe ke hriday ma ketla program chalu chhe, par kaya kaya program chalu chhe e ene khyal chhe nahi. I have passed hurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. Thodi par joi lidhu graha ke na hriday ni andar kaya kaya program chalu chhe, pachhi ne jawab aavyo I have etle ke mari paase chhe etle ke mari andar chale chhe. Have na je char shabdo aavya chhe vidyarthi mitro, e char char shabd je technical bhashana shabdo chhe, computer ni bhashana shabdo chhe. એટલે આમ જોઉં તો ખરેખર ગુજરાતી કાઈ થશે નહીં, પરંતુ પાઠને ધ્યાનમાં રાખીને પાઠને સમજવા માટે આપણે આમ ગુજરાતી કરશું. pasthurt.exe એટલે કે અગાઉના દુઃખ, pasthurt.exe અગાઉના દુઃખ, lowesteem.exe નીચા ખ્યાલો, grudge.exe વેરભાવ, resentment.com મન દુઃખ running right now અત્યારે ચાલી રહ્યા છે. ગ્રાહકે જોયું તો એના હૃદયની અંદર આ ચાર પ્રોગ્રામો ચાલુ છે, એ તોગાવના દુઃખ, નીચો ખ્યાલ, વેરભાવ અને મન દુઃખ. આ ચાર નામના પ્રોગ્રામો છે એ ગ્રાહકના હૃદયની અંદર ચાલુ છે. તો હવે આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મારે પ્રેમ ભાવ ધરાવવો હોય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મારે લાગણીનો સંબંધ બાંધવો હોય, તો આવા જે નેગેટિવ ગુણ આ જે ચાર આપણે પ્રોગ્રામ કીધા કસ્ટમર ગ્રાહકને ખરેખર નેગેટિવ ગુણ છે. મને આજે કોઈના પ્રત્યે અગાઉનું દુઃખ હોય, ભૂતકાળના કોઈ સાથે મને મન દુઃખ થયું હોય, એ જો હું મારા મનમાં રાખું, કોઈ પણ વ્યક્તિ સાથે હું પ્રેમ ભાવથી સંબંધ બાંધી શકું નહીં, કોઈની સાથે આત્મીયતા કે લાગણીથી હું જીવન જીવી શકું નહીં, સામેવાળા વ્યક્તિને હું નીચો ગણું કે ભાઈ વ્યક્તિ મારાથી નીચો છે, તો આ વ્યક્તિ સાથે મારે લાગણી કે પ્રેમ ભર્યા સંબંધ કેવી રીતે બંધે? કોઈના પ્રત્યે મને વેરભાવ હોય, કોઈના પ્રત્યે મને મન દુઃખ હોય, તો આ તમામ ગુણ જે છે એ નેગેટિવ ગુણો છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આ ચારમાંથી એક પણ ગુણ તમારા હૃદયની અંદર હોય, તો તમે સામેવાળા વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભાવ બાંધી શકો નહીં. અહીંયા ગ્રાહક જે છે એ પોતાના હૃદયમાં પ્રેમ સ્થાપિત નથી કરી શકતો, એનું રીઝન એનું કારણ આ ચાર જે પ્રોગ્રામો ચાલુ છે એ જવાબદાર છે. સમજી લીધું આપણે ગુજરાતી કરીને કે આ ચારે ચાર નેગેટિવ ગુણ છે. ચલો આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ એટલે કે લવ નામનો પ્રોગ્રામ સોફ્ટવેર, પ્રેમ નામનો સોફ્ટવેર, વી ઓટોમેટિકલી આપમેળે ઇરેઝ ભૂસી નાખું, ભૂસી નાખશે pasthurt.exe અગાઉના દુઃખ ફ્રોમ માંથી યોર કરંટ તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ એટલે સંચાલન તંત્ર, ઓપરેટિંગ સિસ્ટમ સંચાલન તંત્ર. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું ગ્રાહકને કંઈ કાંઈ વાંધો નહીં, એ ચાર નેગેટિવ જે ગુણ છે, ચાર નેગેટિવ પ્રોગ્રામ તમારા હૃદયમાં ચાલુ છે, કાંઈ વાંધો નહીં. પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે, પ્રેમ નામનો સોફ્ટવેર, એ અગાઉના મન દુઃખને તમારા હૃદયમાંથી, તમારા હૃદયની જે સંચાલન તંત્ર છે એમાંથી
आप मेरे क्वेश्चन आंसर इट में रिमेन इन द परमानेंट मेमोरी इट ते में कदाच रिमेन रहेशे रिमेन रहे इन द परमानेंट कायमी मेमोरी स्मृति में या शक्ति में ते कायमी स्मृति में कायमी या शक्ति में रहेशे but it will no longer disrupt other programs of but परंतु it will no longer ते पहुंचाशे नहीं disrupt विक्षेप के खले other programs बीजा कार्यक्रम परंतु ते बीजा कार्यक्रम में खले पहुंचाशे नहीं lowesteem.ex low will eventually overwrite lowesteem.ext low એટલે કે low નામનો પ્રોગ્રામ હતો તો low નામનો પ્રેમ નામનો સોફ્ટવેર will eventually અંતે overwrite ના પર ફરીથી લખાવું overwrite ના પર ફરીથી લખાવું lowesteem.ext નીચો ખ્યાલ પ્રેમ નામનો સોફ્ટવેર અંતે નીચો ખ્યાલ નામનો જે પ્રોગ્રામ તમારા હૃદયમાં ચાલુ છે એના ઉપર ફરીથી પાછો લખાઈ જશે પણ કેવી રીતે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ.exe વિથ અમને મળે અ મોડ્યુલ એક વિભાગ ઓફ ઇટ્સ ઓન તેનો પોતાનો કોલ્ડ જેને કહેવામાં આવે છે હાઈ એસ્ટીમ.exe એટલે કે ઊંચો ખ્યાલ પ્રેમ નામના સોફ્ટવેરનો પોતાનો વિભાગ છે જે છે હાઈ એસ્ટીમ ડોટી એક્સ એટલે ઊંચો ખ્યાલ તો આ ઊંચો ખ્યાલ જે છે એ નીચા ખ્યાલ ઉપર ઓવરરાઈટ થઈ જશે એટલે ઈ પણ પ્રોગ્રામ વ્યવસ્થિત થઈ ગયો પેલા જેવો પાસ્ટ હર્ડ પ્રોગ્રામ નો ગ્રાહક એનું સોલ્યુશન આપી દીધું ગ્રાહક સેવા પ્રતિનિધિ કે ભાઈ લવ નામનો પ્રોગ્રામ જે છે લવ નામનો સોફ્ટવેર ઈ ઓટોમેટિકલી ઘૂસી નાખશે પાસ્ટ હર્ડ નું અગાઉના દુખનું બરાબર હવે એના પછી બીજો નેગેટિવ પ્રોગ્રામ ચાલુ છે એને દૂર કરવાનો છે ઈ છે નીચો ખ્યાલ લો એસ્ટીમ તો એને દૂર કરવા માટે પ્રેમ નામના સોફ્ટવેર પાસે પોતાનો વિભાગ છે હાઈ એસ્ટીમ નો ટીએક્સટી એટલે કે ઊંચો ખ્યાલ ઈ આ વિભાગ જે છે એના વડે કોના ઉપર ફરીથી લખાઈ જશે નીચા ખ્યાલ નામના વિભાગ પર લખાઈ જશે એટલે આ જે નેગેટિવ પ્રોગ્રામ છે ઈ પણ રિમૂવ થઈ ગયો દૂર થઈ ગયો જોજો વિદ્યાર્થી મિત્રો ચાર નેગેટિવ પ્રોગ્રામો ચાલુ છે ઈ ચાર ચાર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ગ્રાહકના હૃદયની અંદર પ્રેમનું સ્થાન શક્ય છે બે નેગેટિવ પ્રોગ્રામ દૂર થઈ ગયા છે ત્યાર પછી આગળ કહે છે હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ growth.exe એન્ડ resentment.com હાવેવર જો કે યુ તમારે હેવ ટુ ફરજિયાત કમ્પ્લીટલી સંપૂર્ણપણે ટર્ન ઓફ બંધ કરવું growth.exe વેરવાલ એન્ડ resentment.com મંદુ ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને સમજાવે છે કે જો કે બે જી પ્રોગ્રામ તમારા હૃદયમાં ચાલુ છે એક તો વેરવાલ અને બીજું મંદુ આ નામના જે બે પ્રોગ્રામ ચાલુ છે એને તમારે તમારા હૃદયમાંથી સંપૂર્ણપણે બંધ કરવા પડશે those programs prevent love from being installed properly installed those programs પહેલા કાર્યક્રમો એટલે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ પ્રિવેન્ટ રોકવું રોકશે લવ એટલે કે પ્રેમને ફ્રોમ બીંગ પ્રોપરલી યોગ્ય રીતે ઇન્સ્ટોલ્ડ સ્થાપિત થતા ગોઠવાતા ઈ બે પ્રોગ્રામો એવા છે કે બે પ્રોગ્રામો પ્રેમને સંપૂર્ણપણે સ્થાપિત થતા અટકાવશે એને રોકશે એટલે સમજી શકો તમે કે કોઈના પ્રતિ આપણને મંદુક હોય કોઈના પ્રતિ આપણને વેરભાવ હોય તો ઈ વ્યક્તિ પ્રતિ આપણને લાગણી મોજ થાય આપણે પણ ઘણી વખત નાના મોટા ડખા થઈ જતા હોય બેનપણી સાથે બરાબર બંધુ અંદર તો પછી આપણને એના પ્રતિનો માન સન્માન ન હોય હા પછી ભલે કદાચ પાછા આપણા સંબંધો છે એ સુધરી જાય પછી આપણે એના પ્રત્યે પાછું માન ધરાવીએ એ વસ્તુ આખી લવ છે પણ આ બે વસ્તુ એવી છે આ બે નેગેટિવ ગુણ કે ઈ જ્યાં સુધી વ્યક્તિના હૃદયમાં રહે ત્યાં સુધી એના હૃદયમાં ઈ સામેવાળા વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાવ ક્યારેય પણ જાગી શકે નહીં કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન કેન શકો યુ તમે
આપણે જે પ્રોગ્રામ ચાલુ છે એને તમે બંધ કરી શકો. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર સેઝ ગ્રાહક કહે છે આઈ ડોન્ટ નો હું જાણતી નથી હાઉ કેવી રીતે ટર્ન ઓફ બંધ કરવા ધેમ એટલે કેવો તેઓને કેવી રીતે બંધ કરવા એ હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ કેન શકો યુ તમે ટેલ મી મને કહી હાઉ એટલે કેવી રીતે શું તમે મને કહી શકો કે કેવી રીતે આ પ્રોગ્રામ જે છે એને બંધ કરવો. તો ગ્રાહકને ખબર જ નથી કે મનમાંથી વેરભાવ કે મનદુખને દૂર કરવું હોય તો કેવી રીતે થઈ શકે. એટલે એ ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે કે ભાઈ મને તો એ ખબર નથી, જો તમે મારી મદદ કરો, તમે મને કંઈક માહિતી આપો તો મારા હૃદયમાંથી હું એ બેને બહાર કાઢી શકું. કેમ કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે જ્યાં સુધી આ બે પ્રોગ્રામ હૃદયમાં રહેશે ત્યાં સુધી લવ નામનો જે સોફ્ટવેર છે, લવ નામનો જે પ્રોગ્રામ છે, પ્રેમ નામનો સોફ્ટવેર, એને આગળ વધવા માટે અટકાવશે. એ સ્થાપિત જ નહીં થઈ શકે, ગોઠવાય જ નહીં, ગોઠવાય શકશે નહીં. એટલે અહીંયા આ રીતે ગ્રાહક જે છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસે પ્રેમને સ્થાપિત કરવા માટેની માહિતી મેળવે છે.